सुरासुरा सेवित पाद पंकजा कर विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाची में सुधा। वो वर्षों पहले एक बात वहां चली, एक गाम में एक बहन था, बहन बहु भाविक बहु श्रद्धालु बहु सारा, एमने पति नो ध्यान थी गयो, एक छोकरो हतो एमनो, पति पैसो बहु सारो मुकी गया तारे सारा कामों करे, कोईना पण आंसू लूछवामां बहन क्यारे पाछा न पड़े, अगवड़ सगवड़ में उभा रहे, सत्संग करे, साधु संन्यासी आया तो एमनू सांभळे, ना आया तो पोते पण करावे, आटला पहुंची गया बहन, बहु सरस। आखू गाम एमने माँ ज समझे, अमारा गामनी आ माँ छे, साक्षात देवी छे, जगदंबा छे, केटला बधाने हूँफ आपे छे, केटला बधाने प्रेम आपे छे, केटलाना विकासमां उपयोगी थाय छे, केटलाकने सहायभूत थाय छे। अने आ माजीना मगजमां एक ज वात के मारो दीकरो छे, जुवान छे, एने परणावीश ने पछी आखू जीवन भगवान ने समर्पित, खलास, बहु आवशे, बधुं संभाळशे, एमने सोंपी देशुं अने पछी आज करशुं। पण मेन प्रपोजिस एंड गॉड डिस्पोजिस, माणस धारे कहीं, भगवान करे कहीं। વાત ઊંધી પડી, છોકરો માંદો પડ્યો, રોગ એટલો બધો ફેલાઈ ગયો, એક જ મહિનામાં છોકરો મરી ગયો। હવે જે આશાસ્પદ હતો, જે બુઢાપાની લાકડી હતી, જેને બધું સોંપીને આજ કરવું છે આવા સારા સંકલ્પ હતા, તો ભગવાન ત્યાં સહન થયું નહીં, છોકરો મારો મરી ગયો, મેં શું બગાડ્યું હતું, ઉલટો એ છોકરો પરણ તેને બધું સંભાળતો હતો, બાકીનું હું આજ કામ કરવાની હતી, તો આટલું પણ ભગવાનથી જોવાયું નહીં, એની શ્રદ્ધા તૂટી ગઈ, અને મંદિરમાં જવાનું બંધ કર્યું, ગામમાં જવાનું બંધ કર્યું, શૂન્ય મનસ્ક બની ગઈ, સ્તબ્ધ બની ગઈ, જીવતી લાશ જેવી થઈ ગઈ, કારણ કે એક શ્રદ્ધા તૂટી ગઈ એની, ઘરની બહાર જાય જ નહીં, જવું હોય તો સવારના 5-6 વાગે આંટો મારી આવે, સાંજના પણ 6-7 વાગે પછી અંધારામાં જાય, કોઈને મળવાની વાત જ નહીં, બધાને બહુ દુઃખ થયું કે આ તો ગામની માં હતી, બધાને જીવન આપે, એનું જીવન ખોવાઈ ગયું, બધાને ભગવાને અન્યાય કર્યો છે એવું લાગ્યું। એ વાતને 4-6 મહિના વીતી ગયા, સત્સંગમાં બી આવવાનું બંધ, પછી એક સંન્યાસી કંઈ આવ્યા હશે, મંદિરમાં બોલતા હશે, એમની વાણીમાં તાકાત હતી, લોકોને લાગ્યું આની વાણી સાંભળે તો આ બહેન પાછા કદાચ જીવતા પણ થઈ જાય। ત્યારે સન્યાસીને વાત કરી કે અમારા ગામમાં એક બહેન હતા, આવા સરસ હતા, સાક્ષાત જગદંબા, પણ અત્યારે આવા થઈ ગયા છે બિચારા, જીવતી લાશ ફરે છે, તમે કંઈ કરો, તો કે લઈ આવો ને એમને, આપણે વાત કરશું, નહીં પણ આવતા જ નથી, એને કહો ખાલી આવીને બેસે, મારી વાત ન સાંભળશે તો બી ચાલશે, મારું ન માનશે તો બી ચાલશે, હું એને સલાહ પણ નહીં આપું, પણ એ આવીને જો બેસે ને કોઈનું માનતી હોય તો મને ઈશારો કરજો કે બેન આવ્યા છે, બસ આટલું જ કહેજો। પછી 2-3 બહેનો ખાસ જે એમના હતા, સમજાવ્યા કે ભાઈ તમે આવો તો ખરા, કંઈ નહીં બોલતા, કોઈનાથી નહીં બોલતા, તમને કંઈ સન્યાસી મહારાજ કહેશે પણ નહીં, પણ અમને એટલું બધું ગમે છે ને એમની વાતો એટલી અમને સ્પર્શે છે કે કંઈક એમાંથી ઈશ્વરની ઈચ્છા હોય તો સારું થાય પણ ખરું, તો કે મારું કંઈ સારું થવાનું નથી, મારો એકનો એક છોકરો ગયો, હવે સારું શું થાય, પણ હવે તમારું માન રાખવા ચાલુ છે એમ કહે બેન આવ્યા, પાછળ આવીને બેઠા એટલે આ બહેનો ઈશારો કર્યો કે આ બેન આવી ગયા છે। સન્યાસી મહારાજે 2-5 મિનિટ વિષય આમ તેમ કરીને પછી એક નવો વિષય કાઢ્યો કે વિષ્ણુ અને નારદ એકવાર દુનિયાની વિઝિટ લેવા આવ્યા, પોતાના અસલી સ્વરૂપમાં તો આવે જ નહીં, એટલે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા, 20 વર્ષનો દિવસ, એક 7 માળની હવેલી નગરશેઠની નીચે એની દુકાન, તો નારદને ઊભો રાખીને ભગવાન ત્યાં ભિક્ષા માગવા ગયા, અને શેઠને કહે છે કે 20 વર્ષ છે બ્રાહ્મણ છીએ, ભૂખ્યા છીએ, કંઈ આપશો, ચડાઈ ગયો નગરશેઠ, શરમ નથી આવતી, 20 વર્ષે આવા માગણો આવ્યા ને, હવે આખું વર્ષ આવા જ માગનારા આવશે, બોણીનો ટાઈમ ખરાબ કરી નાખ્યો, સવારના ભિખારી આવે તો આખો દિવસ વેપાર સારો ના થાય, અને 20 વર્ષે આવે તો આખું વર્ષ બગડે, નોકરને કહે છે લાત મારને કાઢી નાખે ને, નોકર કે નહીં હું પગાર ખાઉં છું તમારું કામ કરવા, પણ કોઈ બ્રાહ્મણને 20 વર્ષે લાત મારવાનો પગાર હું લેતો નથી, શેઠ છીડાઈ ગયા, એમણે પોતે જ આવીને ધક્કો માર્યો, ભગવાન પડ્યા, ધૂળ નાકબોટામાં ગઈ, ઉઠીને ચાલતા ચાલતા ગયા, નારદ ત્યાં ઉપર, નારદે જોયું, નારદ કે ભગવાન તમે લાત મારી એને, ભગવાન કહે છે નારદ તું આજે મારા ભેગો છે, બાકી મારી પત્નીની જેના ઉપર કૃપા છે ને એ બધા મને રોજ લાત મારતા હોય છે, તને આજે ખાલી જોવા મળ્યું એટલું જ। પછી ભગવાને આમ હાથ કર્યો, નારદને એમ થયું કે એની આખી હવેલી બાળીને ભસ્મ કરી નાખશે, તેના બદલે ભગવાને કીધું કે આની સંપત્તિ જેટલી છે એક વર્ષમાં બમણી થઈ જાઓ। નારદનું મગજ ચક્કર ખાઈ ગયું કે આ માણસ છે કોણ છે, જો લાત ખાઈને ડબલ સંપત્તિ આપતો તો લોકો લાત મારે જ ને, એ જ લાગનો છે આ માણસ। ભગવાન કે ભાઈ શહેરમાં બધું આવું જ જોવા મળશે, આપણે શહેરની બહાર જઈએ કદાચ ત્યાં માણસાઈ જોવા મળે, પછી જંગલ ત્યાં એક પર્ણકુટી મારે બહુ પ્રમાણ, અને આવેલા જોયા, સાષ્ટાંગ પ્રણામ કર્યા, પગ દાબવા લાગ્યો, મારા ભાગ્ય છે આવા મોટા દિવસે 20 વર્ષે વગર બોલાવે અતિથિઓ આવે ને, ધર્માંતરના મારા ભાગ્ય આજે ખુલી ગયા, બેસો બેસો, પાણી પાણી પાયું, પછી ઉભારો મારી એક ગાય છે ને કામધેનુ જેવી છે,
જેટલી વાર માગીએ એટલી વાર દૂધ આપે છે. હમણાં લઈ આવું, ગ્લાસ ગ્લાસ ભરીને દૂધ બેવને પાયું. પછી જરા આરામ ફરમાવો, હું રસોઈ બનાવું છું, જમ્યા વગર જવાય જ નહીં. રસોઈ બનાવી, બેવને જમાડ્યા, પછી કે આરામ કરો, હતા તડકો છે, ચરતે પોરે જવાય નહીં. આરામ કરાવ્યો, પછી કે રાત વાસો ન કરે તો મહેમાન કહેવાય જ નહીં. વરસાદ રાત વાસો કરે તો ચોમાસું જામ્યું કહેવાય. ત્યારે તમારે રાતે તો રોકાવું જ પડશે. પાછા રાતના જમાડ્યા, સવારના પાછા ઉઠ્યા કે મારી ગાય કામધેનુ જેવી છે, હમણાં દૂધ લઈ આવું. પાછું દૂધ લઈ આવ્યો, પાછું પાયું. પછી કે હવે સીધું નથી મારી પાસે, ગામમાંથી લઈ આવું, બેસજો, જમીને જજો. એ સીધું લેવા ગયો, ભગવાન કે નારદ ભાગવું પડશે, નહીં તો આ માણસ જવા નહીં આપે. તેથી એ ગયો સીધું લેવા, અને આ બેવું ભાગ્યા. દૂર જઈને આમ ઝૂંપડી પર હાથ કર્યો. નારદને એમ કે હમણાં સોનાની સુદામપુરી. તેના બદલે ભગવાન કહે છે કે એની જે ગાય છે તે મરી જાય. બહુ આશ્ચર્ય થયું. નારદ કે ભગવાન, તમે પહેલાં માણસને સંપત્તિ બમણી કરી આપી ને ત્યારે પણ મને ગમ્યું નહોતું, બોલ્યો નહીં, પણ આ તો મને બહુ ખટક્યું છે. આવા પવિત્ર માણસની ગાય મારી નાખી, જેનો પ્રાણ હતી, મારી કામધેની જેવી ગાય છે એમ માણસ કહેતો હતો. ત્યારે ભગવાન કહે, જો હું પણ કર્મના નિયમથી બંધાયેલો છું, એ માણસનો સંપત્તિનો યોગ છે. હવે અત્યારે એની પાસે ધારો કે 50 લાખ રૂપિયા છે, તો બીજા 50 લાખ કરવામાં 10 વર્ષ જાય તો 10 વર્ષ એ માણસ સુખી રહે કે નહીં? તો એક કામ મેં 1 વર્ષમાં પતાવી નાખ્યું. 1 વર્ષમાં 10 ના 20 લાખ થાય, પછી એ રસ્તા ઉપર આવવાનો છે. નારદ કે એ વાત તો સમજાઈ ગઈ, કબૂલ, પણ આ પવિત્ર માણસ એની ગાય શું કામ મારી? આવું જ્યારે પૂછ્યું નારદે ભગવાનને, ત્યારે પેલા બેન પણ બોલ્યા ઓડિયન્સમાંથી, હા એ કહો એની ગાય શું કામ મારી? બરાબર સંન્યાસીની વાણીનું તીર લાગ્યું હતું યોગ્ય ઠેકાણે. એનું કારણ, આ બાઈને પણ આ પ્રશ્ન હતો કે મારો દીકરો શા માટે મારી નાખ્યો? તો કે હા હા સ્વામીજી, એનો જવાબ મારે બી એ જ સાંભળવું છે કે આની ગાય ભગવાને શા માટે મારી નાખી. તો સ્વામીજી કે હું શું કહું? ભગવાને નારદને જે જવાબ આપ્યો ને તે જ જવાબ મારે આપવાનો છે. ભગવાને એમ કહ્યું કે નારદ, આ માણસ બહુ ઉપર પહોંચી આવ્યો છે, મારી બહુ કરીબ છે, મુક્તિની પાસે છે, પણ આ એક જ વસ્તુની આસક્તિ એને ખટકતી હતી, મારી ગાય કામધેનુ જેવી છે, મારી ગાય કામધેનુ જેવી છે, એટલે આસક્તિમાંથી છોડાવવા ગાય લીધી, 2 દિવસ રડશે પછી મારી પાસે આવશે. આ બાઈના ધ્યાનમાં આવી ગયું કે મારા મગજમાં બી આમાં તો આ છોકરો છે ને વહુ આવશે, પણ વહુ આવશે ને બધું સંભાળશે કે મારે વહુને સંભાળવી પડશે? ખબર થોડી છે આપણને કંઈ પણ. તેથી ભગવાન જે કરે તે સારા માટે આ બેન પાછી આસ્તિક બની ગઈ. ત્યારે આપણા જીવનમાં કેટલાક આઘાતો આવે ને, ત્યારે આપણી આસ્તિક નાસ્તિક તેના બધા જે બેલેન્સ છે ને તે હલબલી જાય છે. તે વખતે એક વાત ધ્યાન રાખો, ઈશ્વર કોઈનું ખરાબ કરતો નથી. ભદ્રં તદ વિશ્વમ્ય દવંતિ દેહા, ગોડ ઇઝ ઇન ઇઝ હેવન એન્ડ ઓલ્સ રાઇટ વિથ ધ વર્લ્ડ. આવી રીતની એક દ્રઢ ધારણા જો થાય તો એ જ ખરી વાસ્તવિકતા છે. ત્યારે આસ્તિકતા અને નાસ્તિકતા બેઉના એક્સ્ટ્રીમ ઉપર જવા જેવું નથી. બેઉનું સમન્વય કરો, આસ્તિકતાની શ્રદ્ધા લઈ લો અને નાસ્તિકતાનો પુરુષાર્થ લઈ લો, અને બેને ભેગું કરશો ને તો વાસ્તવિક જીવન જીવી શકશો. ત્યારે આવી વાસ્તવિકતા વાસ્તવિકતા તરફ આપણે આગળ વધીએ એવી પરમાત્માના ચરણે પ્રાર્થના કરી માનીએ. સર્વેત્ર સુખિન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભવતુ.